नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपंथ विद्यालय धोरण 3 विषय गणित। विषय गणित में आपणे पेपर स्टाइल मुजब रिविजन शुरू कर्युं छे। तो दरेक बाळक गणितनी स्वाध्याय पोथीमांथी पेपर स्टाइल मुजब रिविजन करता हशो। अलगथी करो छो के नथी करता? करो छो ने? तो अत्यारे तमारे सादी बुक बार काढवानी छे, पेन्सिल अने रबर लई लेवाना छे। तो दरेक बाळक सादी बुक काढशे, पेन्सिल अने रबर लई लेशे। आपणे पेपर स्टाइलमां प्रश्न पेलो अ अने प्रश्न पेलो ब करायवो हतो। नीचेनी संख्याओने शब्दमां लखो अने सरવાળા करो। आजे आपणे प्रश्न बीजो अ अने प्रश्न बीजो ब जोशुं, बे बे ज प्रश्न लेशुं, एटले व्यवस्थित रिविजन आपणुं थाय। तो चालो दरेक बाळक सादी बुक बहार काढो, अने जो तमे न लखू होय नीचे काही तो अहींथी कंटीन्यू करो, अने बीजू लेसन कर्युं होय तो ज्यांथी तमारुं पेज शुरू थाय छे अहीं विषय गणित अने बाजूमां काउंसमां रिविजन एवुं लखवानुं छे, अने लखवानुं छे प्रश्न बीजो अ। चालो एटलुं करो, बुक काढी विषय गणित रिविजन अने लखो एक लीटीमां प्रश्न बीजो अ। શું સૂચના છે? પેપર સ્ટાઇલ તમારે બાજુમાં રાખવી હોય તો રાખી શકો છો। નીચેની સંખ્યાઓ અંકમાં લખો। કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સ છે। કેટલા? 3। હું માર્ક્સ મુજબ રિવિઝન કરાવતી નથી। નીચેની સંખ્યાઓ અંકમાં લખો। ચાલો લખી સૂચના, પ્રશ્ન બીજો અ કરીને લખાઈ ગઈ ને પછી એક લાઈન છોડીને પેલું હું બોલું એમ લખતું જવાનું છે। એ વિડીયો સ્ટોપ કરીને દેખાય છે એ પહેલાં લખી નથી લેવાનું। એક લખતું જવાનું અને એનો જવાબ લખવાનો, પછી બીજું લખવાનું, વરી એનો જવાબ લખવાનો, બરોબર? એમાં જુઓ, એક નંબર કરીને, એક લાઈન છોડીને એક નંબર કરીને લખો 820। તમને પરીક્ષામાં આ રીતે શબ્દમાં હશે, તમારે જવાબ અંકમાં લખવાનો છે। લખો પેલું 820, લખ્યું શબ્દમાં, લખું ને સામે જવાબ લખો અંકમાં, તો 820 અંકમાં કઈ રીતે લખાશે? તો આ રીતે 820, આ એનો જવાબ છે, લખાઈ ગયું। ત્યાર પછી બે નંબર કરીને લખો 616। શબ્દમાં તમને આપ્યું છે 616, તમારે અંકમાં લખવાનું છે। ચાલો લખું શબ્દમાં 616, બે નંબર કરીને સામે લખવાનું છે 616 અંકમાં, શબ્દમાં તમને આપેલું છે, લખાઈ ગયા એક અને બે। પછી ત્યાર પછી 3 નંબર કરીને લખો 375। શું આપ્યું છે? 375। ચાલો સારા અક્ષરે લખવાનું છે, 3 નંબર કરીને 375 લખું। 375 અંકમાં કઈ લખશું? તો કે આ રીતે 375, એટલે કે 75, 375 લખાઈ ગયું, 1, 2, 3। ત્યાર પછી ચોથું 644। શું છે? 644, એટલે કે 44, તમે 44 પણ બોલી શકો, તેને અંકમાં કઈ રીતે લખશો? 644 લખાઈ ગયું દરેકને ચોથું। ત્યાર પછી પાંચમું 913। શું છે પાંચમું? 913, ચાલો લખો 5 નંબર કરીને અહીંયા 913, 913 ને અંકમાં આ રીતે લખાશે। પરીક્ષામાં આવી રીતના તમને પૂછાશે, તમારે અંકમાં જવાબ લખવાનો। ત્યાર પછી છઠ્ઠું 6 નંબર કરીને લખો 195। શું છે? 195, તો 195 આ રીતે લખાશે, 195। ચાલો લખું દરેકે। ત્યાર પછી 7 નંબર કરીને લખો 167। બોર્ડમાં તમને વ્યવસ્થિત કદાચ દેખાય ન દેખાય, એટલે હું તમને આ રીતે રિવિઝન પેપર સ્ટાઇલ મુજબ કરાવીશ। 7 નંબર કરીને લખો 167, કઈ રીતે લખાશે? આવડે છે 167। ભૂલ કરો છો 67 માં, અમુક 68 લખી નાખે છગડે આંફડે।
સણસણ કઈ રીતે થશે? છગડે ને સાતડે. ત્યાર પછી ચાલો સાતમું લખાઈ ગયું 167. ત્યાર પછી આઠ નંબર કરીને લખો 150. તો 150 કઈ રીતે અંકમાં લખશો? 150. ચાલો લખાઈ ગયું દરેકને 1 થી 8. પ્રશ્ન બીજો અ, વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન બીજો બ જોશું. પ્રશ્ન બીજો અ જોયો, હવે પ્રશ્ન બીજો બ શું છે? બાદબાકી કરો. કેટલા માર્કની? 5 માર્કની તમને પરીક્ષામાં બાદબાકી પૂછાશે. 1 બાદબાકીનો 1 માર્ક હશે, બરોબર? વ્યવસ્થિત રીતે બાદબાકીની તૈયારી કરવાની છે, 10કામાં ભૂલ ન પડે એ રીતે લખો. એમાં તમે એક લાઈન છોડીને પ્રશ્ન બીજો બ બાદ બાકી કરો. સૂચના લખો તમારી બુકમાં, પ્રશ્ન બીજો અ કરીને લખું દરેકે. લખું ને હવે એક નંબર કરીને રકમ લખો 476 - 245. એક નંબર કરી અને બાદબાકીની રકમ લખો 476 - 245. ચાલો લખી. હવે જોવો, એકમ દશક અને સો, નીચે પણ એકમ દશક સો. એકમમાંથી એકમને બાદ કરશું, દશકમાંથી દશકને અને સોમાંથી સો, એટલે શું થશે? બાદ બાકી. આ બાદબાકીની નિશાની છે. 6 - 5 બાદબાકીમાં જોઈ લેવાનું ઉપરનું એકમ, કે એમાંથી નીચેનો એકમ બાદ થઈ શકે છે તો કરી નાખવાનો, ન થાય તો આપણે દસકો લેવો પડે. 6 - 5, 6 મોટા છે, 5 નાના છે, તો બાદ થઈ જશે. હા, 6 માંથી 5 બાદ કરો તો કેટલા વધે? 1 વધશે. 7 - 4, 7 માંથી 4 વહી જશે, 4 નાના છે એટલે વહી જશે. 7 - 4 તો શું આવશે? 7 માંથી 4 ને બાદ કરશો તો 3. પછી 4 - 2, 4 મોટા છે, 2 નાના છે, તો વહી જશે. હા, 4 માંથી 2 જાય તો 2. જવાબ શું આવ્યો? 231. ચાલો લખી બધાએ. પેલી લખાઈ ગઈ ને, હવે થોડીક જગ્યા મૂકીને 2 નંબર કરીને બીજાની રકમ લખો 594 - 372. પેલા રકમ લખી લ્યો, પછી આપણે બાદબાકી ગણશું. 594 - 372 લખાઈ ગઈ રકમ દરેકને. જે રીતે આપણે પેલી કરી એ જ રીતે બીજી. 4 માંથી 2 જશે. હા, 4 મોટા છે, 2 નાના, તો 4 માંથી 2 જાય તો કેટલા વધે? 2. 9 - 7, 9 મોટા છે, 7 નાના છે, તો 9 માંથી વહી જશે 7. હા, વહી જશે, તો કેટલા વધશે? 9 માંથી 7 જાય તો 2. ત્યાર પછી 5, 5 મોટા છે, 3 નાના છે, તો 5 માંથી 3 વહી જશે. હા, વહી જશે, 5 માંથી 3 જાય તો કેટલા વધશે? 2. જવાબ શું આવ્યો? 222. ત્યાર પછી ત્રીજીની રકમ લખો 3 નંબર કરીને 783 - 452. જે રીતે આપણે પેલી બે કરી એ ત્રીજે ત્રીજી કરશું. 783 - 452, 3 નંબર કરીને રકમ લખો. દરેકે રકમ લખી લીધી. હવે જોવો, 3 - 2, 3 મોટા છે, 2 નાના છે, તો 3 માંથી 2 વહી જશે, કેટલા વધે? 3 માંથી 2 જાય તો 1. 8 - 5, 8 માંથી 5 વહી જશે. હા, 8 મોટા છે, 5 નાના છે, 8 માંથી 5 જાય તો કેટલા વધે? કેટલા વધશે? 3. 7 - 4, 7 મોટા છે, 4 નાના છે, તો 7 માંથી 4 ને બાદ કરી તો કેટલા વધે? 3 વધશે. જવાબ શું આવ્યો? 331. ચાલો પેલી બીજી અને ત્રીજી દરેકને બાદબાકી લખાઈ ગઈ તમારી બુકમાં. આ જ રીતે પરીક્ષામાં પૂછાશે, તમારે આ રીતે તૈયારી કરવાની છે. ત્યાર પછી જગ્યા હોય તો ભલે, નકર નીચે લખો 4 નંબર કરીને રકમ. શું છે 4 નંબરની રકમ? 483 - 174.
चलो चार नंबर करीने रकम लखो 483 माइनस 174 लिखी। हवे जुओ त्रण माइनस चार, त्रण नाना छे चार मोटा छे, त्रण माथी चार जासे नहीं, शू लेव पड़से दसको। आया दसको लय, त्रण छे तो शू आवे तेर, आया दसको लय एटले फरजियात बाजू में एक ओछो करवो पड़े, आठ छे तो शू थाशे सात, ओछो करता भूली जावानू नहीं। हवे तेर माइनस चार, चलो तेर माथी चार काढ़ो केटला वधे, नौ वधशे, हा केटला वधशे नौ, सात माथी सात ने बाद करो तो शू वधे जीरो, चार माइनस एक, चार माथी एक ने बाद करो तो केटला वधे त्रण, जवाब शू आव्यो 309। चलो चौथी बाद बाकी दरेक ने लखाई गई 390 जवाब आव्यो। त्यार पछी पांच नंबर करीन पांचमानी रकम लखो 423 माइनस 158, पांच नंबर करीन 423 माइनस 158, चलो लखी बधाए रकम, लखी ने रकम। हवे जो एमा त्रण माइनस आठ थाशे, त्रण माथी आठ तो न जाय, त्रण नाना छे आठ मोटा छे तो शू लेव पड़से दसको, त्रण छे तो दसको लई तो तेर, आया दसको ले बाजू में एक ओछो थाय बे छे तो एक। हवे तेर माथी आठ ने बाद करो तो केटला वधे, करो जो बधाय केटला वधे पांच, केटला वधशे पांच, एक माइनस पांच, एक माथी पांच जासे न जाय, एक नाना छे पांच मोटा छे तो अहीं शू लेवू पड़से दसको लेवो पड़से, एक छे तो दसको ले तो शू थाय अगियार, अहीं दसको लीधो एटले फरजियात बाजू में एक ओछो करवो पड़े, चार छे तो त्रण, अगियार माइनस पांच, अगियार माथी पांच जाय तो केटला वधे, गणो जोय केटला वधशे छ, ત્રણ માઇનસ એક થઈ જશે, હા ત્રણ માંથી એક જાય તો કેટલા વધે બે, જવાબ શું આવ્યો 265, કેટલા આવ્યા જવાબમાં 265, લખી બધાએ, લખાઈ ગયું દરેકને પાંચમી બાદ બાકી। ત્યાર પછી છ નંબર કરીને લખો રકમ 712 માઇનસ 345, 712 માઇનસ 345, હવે એમાં જોવો રકમ લખાઈ ગઈ ને છ નંબર કરીને, બે માઇનસ પાંચ થાય, બે નાના છે પાંચ મોટા છે તો નહીં થાય, શું લેવું પડશે દસકો, બે છે તો દસકો લઈ તો બાર, અહીંયા દસકો લીધો બાજુમાં એક ઓછો થયો, એક છે તો બાજુમાં શું થઈ જશે જીરો, હવે બાર માઇનસ પાંચ, બાર માંથી પાંચ જાય તો કેટલા વધે ગણો જોઈ, કેટલા વધશે સાત, કેટલા વધે સાત, ચાલો લખું બધાએ બાજુમાં જોવો, હવે જીરો માઇનસ ચાર, જીરો માંથી ચાર જાય ન જાય તો શું લેવું પડે દસકો, જીરો છે તો દસ કામ શું આવશે દસ આવશે, અહીંયા દસકો લઈ બાજુમાં એક ઓછો, સાત છે તો, સાત છે તો શું થશે છ, છ માંથી ત્રણ જાય તો કેટલા વધે ઈ જોશું, પેલા આપણે દસ માંથી ચાર બાદ કરશું તો દસ માંથી ચાર ને બાદ કરશું તો કેટલા વધશે, તો કે દસ માંથી ચાર ને બાદ કરશું તો છ વધશે, અને છ માંથી ત્રણ જાય તો ત્રણ વધશે, ચાલો લખો જવાબ। ત્યાર પછી સાતમી બાદ બાકીની રકમ લખો 906 માઇનસ 459, છ માંથી નવ જાય નહીં જાય તો શું લેવું પડે દસકો, છ છે તો સોળ, અહીંયા દસકો લીધો એટલે બાજુમાં એક ફરજિયાત ઓછો, પણ અહીંયા જીરો છે તો ઓછો શું કરશું નવ, અને અહીંયા એક ઓછો નવ કરીએ એટલે ફરજિયાત અહીંયા પણ એક ઓછો કરવો પડે, નવ છે તો આઠ, સોળમાંથી નવ બાદ કરો કેટલા વધે છે, કેટલા વધે તો કે સાત, હવે નવ માઇનસ પાંચ, નવમાંથી પાંચ જાય તો કેટલા વધે ગણો જોઈ,
चार, अने आठ माथी चार जाए तो चार, जवाब शू आव्यो 447। त्यार पछी आठमी रकम लखो 605 माइनस 438। चलो आठ नंबर करीन रकम लखो 605 माइनस 438। पांच माथी आठ जासे नहीं जाए तो शू लेव पड़े, दस को पांच छे तो 15, बाजू में एक ओछो जीरो छे तो शू ओछो करशू 9। जीरो होय त्यारे ज 9 થાશે, 9 લઈ એટલે ફરજિયાત અહીંયા પણ એક ઘટાડવો પડે। 15 - 8, 15 માંથી 8 ને બાદ કરવાના, ચાલો કરો જોઈ કેટલા વસે, 15 માંથી 8 જશે તો 7, 9 માઇનસ 3 કરો જોઈ કેટલા વધે, 9 માંથી 3 જાય તો 6, 5 માઇનસ 4 કરી તો કેટલા વધશે, 5 માંથી 4 જાય તો 1, જવાબ શું આવ્યો 167। લખું દરેકે, ચાલો બધાને લખાઈ ગઈ બાદબાકી, પ્રશ્ન બીજો બાદબાકી કરો, લખાઈ ગયું છે ને દરેકને, પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી ને સાતમી આઠમી, આઠ બાદબાકી આપણે કરી છે, વ્યવસ્થિત રિવિઝન તમારે તમારી બુકમાં લખવાનું છે, જ્યારે પરીક્ષા આવે ત્યારે તમે વળી પાછા એમાંથી જોઈને તૈયારી કરી શકો। અસ્તુ, જય હિન્દ।